બ્લુ રિવોલ્યુશન કોની સાથે સંબંધિત છે? તો એકદમ સહેલું છે, ફિશ પ્રોડક્શન સાથે, બરાબર. દરિયાઈ ક્રાંતિ, દરિયા સાથે, બ્લુ કલર એનો હોય એટલે, બરાબર. તો આવી ક્રાંતિ અલગ અલગ પૂછાતી હોય છે, તો એ તમારે યાદ રાખવાની છે. યલો રિવોલ્યુશન, પીળી ક્રાંતિ કોની સાથે સંબંધિત છે? તો કે ઓઇલ સીડ, તેલીબિયા સાથે સંબંધિત છે. ઓઇલ સીડ, પણ આમાં તો એવો ઓપ્શન જ નથી. તો કે રેપ સીડ મસ્ટર્ડ પ્રોડક્શન, મસ્ટર્ડ એટલે કે રાઈ, તો એમાંથી એક રીતે તેલીબિયાનો જ એક પ્રકાર છે તેલ. એમાંથી તેલીબિયા એટલે શું, જેમાંથી તેલ નીકળે ને એ બધી વસ્તુ એને તેલીબિયા કહેવાય. મગફળી ને રાઈ ને એ બધી વસ્તુ ઇંગ્લિશમાં એને કહેવાય ઓઇલ સીડ. તો બાજુમાં ઓઇલ શબ્દ, તે ઓઇલ એટલે તેલ આવેલો છે, તો સી રેપ સીડ આવશે. આવી બધી જે રિવોલ્યુશન છે એ યાદ રાખવાની છે. નીચે યલો રિવોલ્યુશન ઓઇલ સીડ જવાબ આપેલો છે, બરાબર. નીચે જોવો તો ખ્યાલ આવશે કે વ્હાઇટ રિવોલ્યુશન એ ડેરી ફાર્મિંગ, દૂધ ઉત્પાદન સાથે સંબંધિત છે, બરાબર. એક પ્રશ્ન પૂછાય છે કે ઓપરેશન ફ્લડ કોની સાથે સંબંધિત છે? ફ્લડ એટલે પૂર આવવું, તો ઓપરેશન ફ્લડ કોની સાથે સંબંધિત છે ખ્યાલ છે? એ પણ દૂધ સાથે, વ્હાઇટ રિવોલ્યુશન સાથે એક બીજી રિવોલ્યુશન ચાલેલી હતી ઓપરેશન ફ્લડ, એટલે કે દૂધની નદી બહી દેવાની છે. ગુજરાત સાથે સંબંધિત છે, અમૂલ સાથે, આણંદ સાથે સંબંધિત છે. મોસ્ટ ટાઈમ્પી શું યાદ રાખવાનું, વ્હાઇટ રિવોલ્યુશન એટલે ડેરી, દૂધ ખબર જ હોય. પણ વ્હાઇટ રિવોલ્યુશન સાથે જ બીજો કીવર્ડ કયો યાદ રાખવાનો, ઓપરેશન ફ્લડ, આણંદ અને દૂધની ક્રાંતિ, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? રેડ રિવોલ્યુશન કોની સાથે? તો કે ટોમેટો પ્રોડક્શન સાથે સંબંધિત છે, અને સાથે મીટ પ્રોડક્શન, માંસના ઉત્પાદન સાથે પણ સંબંધિત છે, બંને લાલ હોય એટલે, બરાબર. ગ્રીન રિવોલ્યુશન, તો કે ફૂડ ગ્રેઇન સાથે, યલો રિવોલ્યુશન ફૂડ ગ્રેઇન, સોરી, યલો ઓઇલ સીડ સાથે, તેલીબિયા સાથે. તો આવા પ્રશ્નો પૂછાતા હોય છે. બ્લેક રિવોલ્યુશન કોની સાથે? તો કે ક્રૂડ ઓઇલના પ્રોડક્શન સાથે. આ ઉપરાંત ગ્રીન ગોલ્ડ કોને કહેવામાં આવે છે? આ જે કોલસો અથવા ક્રૂડ ઓઇલ જે છે, ક્રૂડ ઓઇલ, એને બ્લેક ગોલ્ડ, કાળું સોનું કહેવામાં આવે છે, કાળું સોનું. આવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન અમુકવાર પૂછાતા હોય, બરાબર. તો એવી જ રીતે ગ્રીન ગોલ્ડ કોને કહેવામાં આવે છે, ખ્યાલ છે તમને? કોને? તો ગ્રીન ગોલ્ડ એ બેમ્બો, વાંસ જે છે, વાંસ એને કહેવામાં આવે છે ગ્રીન ગોલ્ડ. પ્રશ્ન આવા પૂછાઈ જાય, બરાબર. જી, ગ્રીન ગોલ્ડ કોને કહેવામાં આવે? તો કે બેમ્બો, વાંસને કહેવામાં આવે છે. તો આવી ફેક્ચ્યુઅલ બાબતો જે છે એ યાદ રાખવી તમારે, બરાબર. આગળ જો 105 નંબરનો ક્વેશ્ચન આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધો છે કે ફાધર ઓફ ગ્રીન રિવોલ્યુશન, વિશ્વમાં ગ્રીન રિવોલ્યુશનના પિતા કોણ છે? જવાબ આપી શકશો એ બી સી ડીમાંથી. નોર્મન બોરલોગ, એમ એસ સ્વામીનાથન, જી એસ કુસ કે બી પી પાલ. નોર્મન બોરલોગ એ, બરાબર. અને ભારતના કહે તો એમ એસ સ્વામીનાથન, અને મેક્સિકોમાંથી ભારતની અંદર સીડ ને એ બધું લાવેલા હતા. ઓકે,